जय हिंद विद्यार्थी मित्रों, सुप्रभात। आज आप आ वीडियो में चेप्टर नंबर सात है, चेप्टर नंबर सात की शुरुआत करवी है। तो सौ प्रथम चेप्टर सात है, नाम है कणों तंत्रो अने चाक गति तो मित्रों सौ प्रथम चेप्टर प्रस्तावना पछे दृढ़ पदार्थ छे केवी रीते गति करे एमनी वात छे। ओके, तो चेप्टर नंबर सात कणों तंत्रों चाक गति में प्रस्तावना दृढ़ पदार्थ कई कई रीते गति करे छे, ए गति एनिमेशन द्वारा जोवानी छे। अने एनिमेशन जोया पछी आपणे सीएम एटले के सेंटर ऑफ मास, एने गुजराती में कहवाय द्रव्यमान केन्द्र, पदार्थ नु द्रव्यमान केन्द्र छे, एमनो एक परिमाण द्विपरिमाण अने त्रिपरिमाण में अभ्यास करवो छे। तो अपने प्रस्तावना अने दृढ़ पदार्थ केवी रीते गति करे ए थियरी छे। मित्रों अहींया हुं जे समझावणी करता एनिमेशन बहु सारी रीते बतावेलू छे, तो पहला एनिमेशन जोई लो अने पछी छे आपणे छे ए द्रव्यमान केन्द्रनो अभ्यास करवो छे। ओके, प्रकरण सात कणोना तंत्रो अने चाक गति, सिस्टम्स ऑफ पार्टिकल्स एंड रोटेशनल मोशन। प्रस्तावना, इंट्रोडक्शन। अगाउना प्रकरणों में आपणे मुख्यत्वे एक ज कणनी गति ने ध्यान में लीधी हती। कण ने एक दड़ बिंदु एटले के पॉइंट मास तरीके रजू कर्युं छे, व्यवहार में तेनुं कोई कद नथी। त्यारबाद आवा पदार्थोनी गति ने एक कणनी गति तरीके वर्णवी शकाय छे एम धारी लईने आपणा अभ्यासना आ परिणामोने चौक्कस कदना पदार्थोनी गतिने पण लागू पाड्या छे। दैनिक जीवनमां आपणा संपर्कमां आवतो कोईपण वास्तविक पदार्थ परिमित कद धरावे छे। मोटा एटले के विस्तरित पदार्थो परिमित कदना पदार्थोनी गति समझवा घणी वखत कणोना आदर्श स्वरूपनुं मॉडेल अपूरतुं होय छे। आ प्रकरणमां आपणे आ अपूर्णताथी आगळ वधवानो प्रयास करीशुं, તેમજ આપણે વિસ્તૃત પદાર્થોની ગતિને સમજવાનો પણ પ્રયાસ કરીશું। એક વિસ્તૃત પદાર્થ પ્રથમ તો કણોનું એક તંત્ર છે। હવે આપણે સમગ્રપણે તંત્રની ગતિની વિચારણાથી શરૂ કરીશું। કણોના આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એટલે કે સેન્ટર ઓફ માસ અહીં મુખ્ય સંકલ્પના હશે। આપણે કણોના આ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રની ગતિ તથા વિસ્તરિત પદાર્થોની ગતિ સમજવામાં આ સંકલ્પનાની ઉપયોગિતાની ચર્ચા કરીશું। મોટા વિસ્તરિત પદાર્થો સાથે સંકળાયેલ ઘણી બધી સમસ્યાઓ તેમને દ્રઢ પદાર્થો એટલે કે રિજિડ બોડીઝ તરીકે વિચારીને ઉકેલી શકાય છે। આદર્શ રીતે એક દ્રઢ પદાર્થ એ એક સંપૂર્ણપણે ચોક્કસ અને અપરિવર્તિત આકાર ધરાવતો પદાર્થ છે। આવા પદાર્થના કણોની બધી જ જોડીઓ વચ્ચેનું અંતર બદલાતું નથી। દ્રઢ પદાર્થની આ વ્યાખ્યા પરથી સ્પષ્ટ છે કે કોઈ વાસ્તવિક પદાર્થ પૂર્ણતઃ દ્રઢ નથી, કારણ કે વાસ્તવિક પદાર્થો બળોના પ્રભાવ હેઠળ વિરૂપ થાય છે, પરંતુ ઘણી બધી પરિસ્થિતિઓમાં આ વિરૂપતા અવગણ્ય હોય છે। બીજી તરફ ઘણી પરિસ્થિતિઓમાં કે જ્યાં પૈડાઓ, ભમરડાઓ, સ્ટીલના સ્તંભો, અણુઓ અને ગ્રહો જેવા પદાર્થો સામેલ છે, ત્યાં તેઓનું મરડાવું, વાંકું વળવું કે કંપન કરવું ને આપણે અવગણીશું અને તેમને દ્રઢ તરીકે ગણીશું। દ્રઢ પદાર્થને કયા પ્રકારની ગતિ હોઈ શકે છે? વોટ કાઇન્ડ ઓફ મોશન કેન અ રિજિડ બોડી હેવ? ચાલો
દ્રઢ પદાર્થોની ગતિના કેટલાક ઉદાહરણો લઈને આ પ્રશ્નને ઉકેલવાનો પ્રયાસ કરીએ. એક લંબચોરસ બ્લોકથી શરૂ કરીએ જે એક ઢળતા સમતલ એટલે કે ઇન્ક્લાઇન પ્લેન પર આજુબાજુ ખસ્યા વગર નીચે તરફ સરકે છે. આ બ્લોક એક દ્રઢ પદાર્થ છે. આ સમતલ પર તેની નીચે તરફની ગતિ એવી છે કે પદાર્થના તમામ કણો એક સાથે આગળ વધી રહ્યા છે, એટલે કે કોઈપણ સમયે બધા જ કણો સમાન વેગ ધરાવે છે. અહીં દ્રઢ પદાર્થ શુદ્ધ સ્થાનાંતરણ એટલે કે ટ્રાન્સલેશનલ ગતિમાં છે. શુદ્ધ સ્થાનાંતરણ એટલે કે ટ્રાન્સલેશનલ ગતિમાં તે પદાર્થનો દરેક કણ કોઈપણ ક્ષણે સમાન વેગ ધરાવે છે. ચાલો હવે તે જ ઢળતા સમતલ પર ધાતુના અથવા લાકડાના એક નળાકારની નીચેની તરફ ગબડતી ગતિ એટલે કે રોલિંગ મોશનને ધ્યાનમાં લો. આ સમસ્યામાં દ્રઢ પદાર્થ એટલે કે નળાકાર જે ઢળતા સમતલની ટોચથી તળિયે સ્થાનાંતરિત થાય છે અને આમ તેને સ્થાનાંતરણ ગતિ છે, તેના બધા જ કણો કોઈપણ ક્ષણે એક સરખા વેગ સાથે આગળ ગતિ કરી રહ્યા નથી. આમ આ પદાર્થ તેથી શુદ્ધ સ્થાનાંતરણ ધરાવતો નથી, એટલે કે તેની ગતિમાં સ્થાનાંતરણની સાથે બીજું કંઈક છે. આ કંઈક બીજું શું છે તે સમજવા માટે ચાલો આપણે કોઈ એક દ્રઢ પદાર્થ લઈએ કે જેને એ રીતે નિયંત્રિત કરવામાં આવેલ હોય કે તે સ્થાનાંતરણ ગતિ ન કરી શકે. એક દ્રઢ પદાર્થને સ્થાનાંતરણ ગતિ ન ધરાવે તે રીતે નિયંત્રિત કરવાની સૌથી સામાન્ય રીત એ છે કે તેને એક સુરેખાને અનુલક્ષીને સ્થિર કરી દેવામાં આવે. આવા પદાર્થની એકમાત્ર શક્ય ગતિ એ ચાક ગતિ એટલે કે રોટેશનલ મોશન છે. એ રેખા કે જેને અનુલક્ષીને આ પદાર્થ સ્થિર છે તેને તેની ભ્રમણ અક્ષ એટલે કે ધરી એક્સિસ ઓફ રોટેશન તરીકે ઓળખવામાં આવે છે. જો તમે આસપાસ જુઓ તો સીલિંગ પંખો, કુંભારનો ચાકડો, મેળામાંનો એક વિશાળ ફાળકો એટલે કે જાયન્ટ વ્હીલ, ચકડોળ, મેરીગો રાઉન્ડ અને બીજા એવા ઘણા ઉદાહરણો જોવા મળશે કે તેમાં ચાક ગતિ એટલે કે પરિભ્રમણ કોઈ એક અક્ષને અનુલક્ષીને થતી હોય. ચાલો આપણે એ સમજવા પ્રયત્ન કરીએ કે ચાક ગતિ શું છે, ચાક ગતિના લક્ષણો કયા છે. તમે જોશો કે સ્થિર અક્ષને અનુલક્ષીને દ્રઢ પદાર્થના પરિભ્રમણમાં પદાર્થનો દરેક કણ વર્તુળમાં ફરે છે, જે વર્તુળ અક્ષના લંબ સમતલમાં છે અને તેનું કેન્દ્ર અક્ષ પર છે. એક સ્થિર અક્ષ નિર્દેશ ફ્રેમની ઝેડ અક્ષ ને અનુલક્ષીને એક દ્રઢ પદાર્થની ચાક ગતિ દર્શાવે છે. એક સ્થિર અક્ષથી આર વન અંતર પર દ્રઢ પદાર્થના યાદચ્છિક રીતે પસંદ કરાયેલા એક કણ પી વનને ધ્યાનમાં લો. આ કણ પી વન સ્થિર અક્ષ પર તેના કેન્દ્ર સી વન સાથે આર વન ત્રિજ્યાનું વર્તુળ બનાવે છે. આ વર્તુળ અક્ષના લંબ સમતલમાં છે. આ આકૃતિમાં દ્રઢ પદાર્થનો બીજો કણ પી ટુ પણ દર્શાવેલ છે. પી ટુ સ્થિર અક્ષથી આર ટુ અંતર પર છે. આ કણ પી ટુ એ આર ટુ ત્રિજ્યાના વર્તુળ પર ગતિ કરે છે કે જેનું અક્ષ પર કેન્દ્ર સી ટુ છે. આ વર્તુળ પણ અક્ષના લંબ સમતલમાં છે. નોંધ કરો કે પી વન અને પી ટુ દ્વારા બનાવેલ વર્તુળો અલગ અલગ સમતલમાં આવેલા હોઈ શકે છે, જો કે આમ છતાં આ બંને સમતલો સ્થિર અક્ષને લંબ છે. અક્ષ પર કોઈ પી થ્રી જેવા કણ માટે આર ઇઝ ઇક્વલ ટુ ઝીરો છે. પદાર્થ જ્યારે ચાક ગતિ કરતો હોય ત્યારે પણ આવો દરેક કણ સ્થિર જ રહે છે. આ અપેક્ષિત છે કારણ કે અક્ષ સ્થિર જ રહે છે. પરિભ્રમણના કેટલાક ઉદાહરણોમાં જો કે ધરી સ્થિર ન પણ હોય. આ પ્રકારની ચાક ગતિનું જાણીતું ઉદાહરણ એ
જમીન પર ફરતો ભમરડો છે. આપણે અહીં એમ ધારીએ છીએ કે ભમરડો એક સ્થાનેથી બીજા સ્થાને સ્થાનાંતરિત થતો નથી, જેથી તેને સ્થાનાંતરણ ગતિ પણ નથી. અનુભવથી આપણે એ પણ જાણીએ છીએ કે આવા ફરતા ભમરડાની સ્પિનિંગ ટોપની અક્ષ જમીન સાથેના તેના સંપર્ક બિંદુમાંથી પસાર થતી અભિલંબને ફરતે ગતિ કરે છે, જે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક શંકુ આકાર બનાવે છે. ભમરડાની અક્ષનું ઉર્ધ્વ અક્ષને અનુલક્ષીને આ રીતે ફરવું તેને ધૂર્ણન એટલે કે પ્રિસેશન કહેવામાં આવે છે. એ ધ્યાન રાખો કે જમીન સાથેનું ભમરડાનું સંપર્ક બિંદુ સ્થિર છે. કોઈપણ ક્ષણે ભમરડાની પરિભ્રમણ અક્ષ સંપર્ક બિંદુમાંથી પસાર થાય છે. આ પ્રકારના પરિભ્રમણનું બીજું સરળ ઉદાહરણ એ દોલન કરતો એટલે કે ઓસિલેટિંગ ટેબલ ફેન અથવા પેડેસ્ટલ ફેન છે. તમે એવું જોયું હશે કે આવા પ્રકારના પંખાની ભ્રમણાક્ષ સમક્ષિતિત સમતલમાં દોલિત એટલે કે એક બાજુથી બીજી બાજુ ગતિ ધરાવે છે, અને આ ગતિ ઉર્ધ્વ અક્ષને અનુલક્ષીને હોય છે, જે એ બિંદુમાંથી પસાર થાય છે કે જ્યાં તે અક્ષ કિલકિત છે. જ્યારે પંખો ફરતો હોય છે અને તેની અક્ષ એક બાજુથી બીજી બાજુ ગતિ કરે છે, ત્યારે પણ આ બિંદુ સ્થિર રહે છે. આમ ચાક ગતિના વધુ સામાન્ય કિસ્સાઓમાં, જેમ કે ભમરડા અથવા પેડેસ્ટલ ફેનના પરિભ્રમણમાં, દ્રઢ પદાર્થનું એક બિંદુ સ્થિર રહે છે, નહીં કે એક રેખા. આ કિસ્સામાં અક્ષ સ્થિર નથી, તેમ છતાં તે હંમેશા એક સ્થિર બિંદુમાંથી પસાર થાય છે. આપણા અભ્યાસમાં, જો કે આપણે મોટે ભાગે ચાક ગતિના એવા સરળ અને વિશિષ્ટ કિસ્સા જોઈશું કે જેમાં એક રેખા એટલે કે અક્ષ સ્થિર હોય. આમ આપણા માટે ચાક ગતિ એ ફક્ત એક સ્થિર અક્ષને અનુલક્ષીને હશે, સિવાય કે બીજું વિશેષમાં જણાવ્યું હોય. એક જ પદાર્થની જુદી જુદી ગતિને સમજાવે છે. ધ્યાન રહે કે પી એ પદાર્થનું કોઈ યાદચ્છિક બિંદુ છે, ઓ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર છે, જેને હવે પછીના પરિચ્છેદમાં વ્યાખ્યાયિત કરેલ છે. અહીં એ કહેવું પૂરતું છે કે ઓ બિંદુના ગતિપથો એ જ પદાર્થના સ્થાનાંતરીય ગતિપથો ટી આર વન અને ટી આર ટુ છે. ત્રણ અલગ અલગ સમયે બિંદુઓ ઓ અને પીની સ્થિતિઓ બંને અનુક્રમે ઓ વન, ઓ ટુ, ઓ થ્રી અને પી વન, પી ટુ, પી થ્રી દ્વારા દર્શાવવામાં આવેલ છે. આકૃતિ પરથી જોઈ શકાય છે કે શુદ્ધ સ્થાનાંતરણની સ્થિતિમાં પદાર્થના ઓ અને પી જેવા કોઈપણ કણોનો વેગ સમાન હોય છે. નોંધ લો કે આ કિસ્સામાં ઓ પીનું નમન એટલે કે ઓરિએન્ટેશન એટલે કે ઓ પી એ એક નિશ્ચિત દિશા છે. દાખલા તરીકે સમક્ષિતિજ સાથે બનાવેલ કોણ સમાન રહે છે, એટલે કે આલ્ફા વન ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ટુ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા થ્રી. સ્થાનાંતરણ અને ચાક ગતિના મિશ્રણનો કિસ્સો દર્શાવે છે. આ કિસ્સામાં કોઈપણ સમયે ઓ અને પીના વેગો અલગ અલગ હોઈ શકે છે. ઉપરાંત આલ્ફા વન, આલ્ફા ટુ અને આલ્ફા થ્રી પણ બધા અલગ હોઈ શકે છે. એક ઢળતા સમતલ પર નીચેની તરફ ગબડતા એક નળાકારની રોલિંગ ગતિ એ સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ અને સ્થાનાંતરિત ગતિઓનું મિશ્રણ છે. આમ લોટણ ગતિના કિસ્સામાં બીજું કંઈક જેનો આપણે અગાઉ ઉલ્લેખ કરેલ તે ચાક ગતિ છે. આ દ્રષ્ટિકોણથી તમારા માટે ઉપયોગી બનશે. આ બંને આકૃતિઓમાં એક જ પદાર્થની ગતિને સમાન સ્થાનાંતરિત ગતિપથ પર દર્શાવેલ છે. એક કિસ્સામાં ગતિ એ શુદ્ધ સ્થાનાંતરિત છે, અન્ય કિસ્સામાં તે સ્થાનાંતરિત ગતિ અને ચાક ગતિનું મિશ્રણ છે. આપ પણ
ભારે પુસ્તક જેવા એક દ્રઢ પદાર્થનો ઉપયોગ કરીને અહીં બતાવવામાં આવેલ બે પ્રકારની ગતિને ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરી શકો છો. આવો હવે આપણે પ્રસ્તુત વિભાગના સૌથી મહત્વપૂર્ણ નિરીક્ષણોને ફરીથી જોઈ લઈએ. એક દ્રઢ પદાર્થની ગતિ કે જે કોઈ રીતે અક્ષ સાથે જોડાયેલ નથી અથવા સ્થિર નથી, તે કાં તો શુદ્ધ સ્થાનાંતરિત છે અથવા સ્થાનાંતરિત અને ચાક ગતિનું સંયોજન છે. એક દ્રઢ પદાર્થની ગતિ કે જે અમુક રીતે કિલકિત એટલે કે પાઇવોટેડ અથવા સ્થિર છે, તે ચાક ગતિ છે. ચાક ગતિ એ એક સ્થિર અક્ષને, ઉદાહરણ એક સીલિંગ પંખો, અથવા ચલિત અક્ષને, ઉદાહરણ એક ઓસિલેટિંગ ટેબલ ફેન, અનુલક્ષીને હોઈ શકે છે. પ્રસ્તુત પ્રકરણમાં આપણે માત્ર એક સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ વિશે અધ્યયન કરીશું. ઓકે મિત્રો, તો તમે એનિમેશન જોયું છે. હવે આપણે સૌ પ્રથમ તો વાત કરીએ કણોનું તંત્ર એટલે શું. તો હું વ્યાખ્યા લખું, કણોનું તંત્ર એટલે શું. બરાબર, કણોનું તંત્ર એટલે શું. પેલા તો હું તંત્ર અને સીએમ એ બંનેનો તમને પરિચય આપી દો, ઓકે, એટલે તમને છે ખ્યાલ આવે. ઓકે, તો કણોના તંત્રની મિત્રો હું વ્યાખ્યા લખું છું. એક બીજા સાથે આંતર ક્રિયા કરી શકે તેવા એક કરતા વધારે કણોના સમૂહને કણોનું તંત્ર કહે છે. બરાબર, તો સૌ પ્રથમ છે મિત્રો કણોનું તંત્ર એટલે શું. તો તંત્ર શું, તો કે એકબીજા સાથે આંતરક્રિયા કરી શકે એવા એક કે એક કરતા વધારે, એક ને એક કરતા વધારે હોવા જોઈએ એવા કણોના સમૂહને કણોનું તંત્ર કહે છે. બીજો આપણો મુદ્દો છે મિત્રો કે કણોનું દ્રવ્યમાન કેન્દ્ર એટલે શું. દ્રવ્યમાન કેન્દ્ર એટલે શું. બરાબર, આ બે વ્યાખ્યાઓ છે મિત્રો, બંને સમજી લેજો, પછી એના આધારે છે આપણે એક પરિમાણ, દ્વિ પરિમાણ અને ત્રિ પરિમાણમાં છે દ્રવ્યમાન કેન્દ્રની વાત કરવી છે. તો કણનું બનેલું તંત્ર સ્થિર હોય કે ગતિમાં. બરાબર, દ્રવ્યમાન કેન્દ્ર કોને કહેવાય, તો કે કણોનું બનેલું તંત્ર સ્થિર હોય કે ગતિમાં હોય. સ્થિર હોય કે ગતિમાં હોય ત્યારે તેનું સમગ્ર દળ, ત્યારે તેનું સમગ્ર દળ જે બિંદુએ કેન્દ્રિત થાય છે તે બિંદુને કણોનું દ્રવ્યમાન કેન્દ્ર અથવા તો સી એમ. સી એટલે સેન્ટર, એમ એટલે માસ, સેન્ટર માસ એટલે કે કેન્દ્રનું દ્રવ્યમાન, દ્રવ્યમાન કેન્દ્ર અથવા તો સીએમ કહે છે. મિત્રો તમને આ ચેપ્ટરમાં દ્રવ્યમાન કેન્દ્ર શબ્દ ઓછો વાપરશે, સીએમ જ વાપરશે. તો સીએમ એટલે શું, તો કે સેન્ટર ઓફ માસ. સેન્ટર ઓફ માસ એટલે મિત્રો દ્રવ્યમાન કેન્દ્ર, યાદ રાખજો. હવે છે આપણે આ દ્રવ્યમાન કેન્દ્ર.
કે મિત્રો તો એક પરિમાણ દ્વિપરિમાણ અને ત્રિપરિમાણ માં છે આપણે દ્રવ્યમાન કેન્દ્ર છે એ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવું છે ઓકે તો આને જે હું સાફ કરું છું હવે જોઈએ આપણે એક પરિમાણ માં દ્રવ્યમાન પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવું છે યાદ રાખજો એક પરિમાણ માં કણોનું તંત્ર બનાવું છું અને જે બિંદુએ ભેગું થાય બંનેનું દળ એને દ્રવ્યમાન કેન્દ્ર કહે છે તો એક પરિમાણમાં છે યાદ રાખજો કણોનું તંત્ર ત્યારે જ બને કે એક કરતા વધારે કણોનો સમૂહ હોવો જોઈએ અને એકબીજા સાથે કેવી ક્રિયા કરતા હોવા જોઈએ આંતરક્રિયા કરતા હોવા જોઈએ ઓકે તો આપણે વાત કરવી છે એક પરિમાણમાં કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર દ્રવ્યમાન કેન્દ્રને બીજું શું કહેવાય તો કે સીએમ શું કહેવાય સીએમ સેન્ટર ઓફ માસ શોધવું છે ઓકે એક પરિમાણ એટલે મિત્રો એક્સ અક્ષ આવે દ્વિપરિમાણ એટલે એક્સ અને વાય અક્ષ આવે અને ત્રિપરિમાણ એટલે એક્સ વાય અને ઝેડ અક્ષ ઉપર કામ કરવાનું આવે તો અહીંયા છે હું એક પરિમાણમાં વાત કરું છું એટલે મિત્રો કઈ અક્ષ આવશે તો કે એક્સ અક્ષ આવશે તો તમને એમ થાય સાહેબ આ તમે વાય અક્ષ પણ કેમ લીધી પણ આપણે વાય અક્ષ ઉપર કામ નથી કરવાનું વાય અક્ષ માત્ર દોરું છું ઓકે આપણે કામ સેના પર કરવાનું છે તો કે માત્ર ને માત્ર એક્સ અક્ષ ઉપર કામ કરવાનું છે આ એમનું ઉગમ બિંદુ છે ધારો કે અહીંયા બે પદાર્થો છે કારણ કે એક કરતા વધારે પદાર્થ લેશું ત્યારે જ કણોનું તંત્ર બનશે ને તો અહીંયા છે એક પદાર્થ છે એમનું દળ મિત્રો એમ વન છે બીજો પદાર્થ છે એમનું દળ કેટલું છે એમ ટુ છે અને બંનેનું સેન્ટર ક્યાં આવેલું છે તો કે એક્સ અંતર પર આવેલું છે ક્યાં આવેલું છે તો કે એક્સ અંતર ઉપર બરાબર આ છે એવું છે તો કે સીએમ છે શું છે સીએમ સેન્ટર ઓફ માસ અહીંથી અહીંયા સુધીનું અંતર મિત્રો x1 પછી અહીંથી અહીંયા સુધીનું અંતર x2 બરાબર અહીંથી અહીંયા સુધીનું અંતર x2 અહીંથી અહીંયા સુધીનું અંતર x1 અને અહીંથી બંનેની વચ્ચે કેન્દ્રમાં છે એને શું કહેવાય તો કે x કહેવાય તો અહીંયા જો આપણે વાત કરીએ છીએ x અક્ષ ઉપર y અક્ષ ઉપર કંઈ લીધું નથી ઓકે તો આપણે એક પરિમાણમાં વાત કરીએ છીએ શેમાં વાત કરીએ છીએ એક પરિમાણમાં તો એક પરિમાણમાં ઉગમ બિંદુ થી x અંતર સુધીની વાત કરવી એટલે ox સુધીની વાત કરવી એમાં કેટલા દળ છે તો કે m1 અને m2 દળ છે ઓકે m1 અને m2 દળ છે એ બે શું છે તો કે બે દળ છે બે દળોનું કણો બે કણનું તંત્ર બનેલું છે તો એનું જે બિંદુ એ દળ કેન્દ્રિત થાય એને આપણે શું કહીએ તો કે સેન્ટર ઓફ માસ કહીએ છીએ તો સેન્ટર ઓફ માસ માં આપણે શોધવું છે બરાબર તો અહીંયા હું x લઉં કારણ કે અહીંથી અહીંયા સુધીનું અંતર x છે બરાબર એટલે શું થશે તો કે m1 x1 વત્તા m2 x2 છેદમાં m1 વત્તા m બંને દળ છે સમાન લઈએ તો કેવું મળે તો m કોમન કાઢો એટલે x વત્તા x2 બરાબર m m કર અહીંયા m1 to m2 ની જગ્યાએ m લઈ લો એટલે m કોમન નીકળે છે m વત્તા m એટલે 2n m m ઉડી જાય તો વધે શું તો કે x1 વત્તા x2 ના છેદમાં 2
તો આ આપણને શું કહે છે તો કે 2x1 અને x2 નો સરવાળો કરી અને એનું અડધું મૂલ્ય છે આપણને શું મળે છે તો કે x મળે છે એટલે કે દ્રવ્યમાનનું કેન્દ્ર cm સેન્ટર ઓફ માસ મળે છે ધારો કે મિત્રો x અક્ષ ઉપર આવા અહીંયા મે બે જ દળ લીધા બે જ કણ લીધા હવે એક પરિમાણમાં કણોનું તંત્ર અનંત કણો હોય n કણો હોય કેવા કણો હોય n કણો તો n કણો માટે તમે શું લ્યો તો અહીંયા આપણે લખીએ કે જ્યાં m1 m2 થી m1 m2 અને m3 m1 m2 થી લઈ mn સુધીના સોરી mn કણોનું તંત્ર બનેલું છે તો એનું સેન્ટર ઓફ માસ cm કેટલું થાય તો એનું સેન્ટર ઓફ માસ x બરાબર m1 x1 વત્તા m2 x2 વત્તા mn xn છેદમાં શું આવે તો કે છેદમાં છે m1 વત્તા m2 વત્તા mn આવે ઓકે તો આનું ભૂલ મારે શોધવું હોય એટલે સિગ્મા mi xi છેદમાં સિગ્મા mi mi ની જગ્યાએ સિગ્મા જ્યાં આપણે સિગ્મા mi ની જગ્યાએ આપણે કેપિટલ m લઈ શકીએ તો અહીંયા મૂકીએ એટલે સિગ્મા mi xi ના છેદમાં m આ આપણને શું મળે છે તો કે n કણોનું બનેલું તંત્ર છે n કણોના બનેલા તંત્રનું સેન્ટર ઓફ માસ છે આપણને આવું મળે જ્યાં i equal to 1 2 અને 3 તમે સંખ્યા લઈ શકો ક્યાં સુધી લઈ શકો તો કે n સુધી ઓકે તો આ હતું એક પરિમાણ માટે શેના માટે હતું મિત્રો એક પરિમાણ માટે દ્રવ્યમાન કેન્દ્ર હતું હવે દ્વિપરિમાણમાં લઈએ દ્વિપરિમાણ એટલે કે x અને y બંને અક્ષની વાત કરવી છે તો અહીંયા હું લખું દ્વિપરિમાણમાં પરિમાણમાં કણોના તંત્રનું શું મેળવવું છે તો કે સેન્ટર ઓફ માસ મેળવવું છે ઓકે તો અહીંયા આપણે આવી જ રીતે આવશે પણ હવે y અક્ષનો પણ આપણે ઉપયોગ કરશું શું કરશું y અક્ષનો પણ ઉપયોગ છે કરીશું એટલે શું થશે તો જોઈએ દ્વિપરિમાણમાં કણોનું તંત્ર અહીંયા ત્રણ કણ લઉં છું કેટલા કણ લઉં છું ત્રણ કણ લઉં છું આ છે વાય અક્ષ છે આ છે કેવું છે એક્સ અક્ષ છે ઓકે હવે ત્રણેયમાં મિત્રો આપણે અહીંયા લઈએ અને થોડુંક ત્રાંસુ લઉં એટલે મિત્રો આપણને ખ્યાલ આવે સમજવામાં ઓકે અહીંયા અહીંયા અને આ છે અહીંયા અહીંયા મિત્રોનું સેન્ટર CM થશે એટલે સેન્ટર ઓફ માસ છે ક્યાં થશે તો કે અહીંયા થશે તો આ ત્રણ કણો છે ઓકે આ છે x છે આ છે y છે તો x1 x2 આપણે લઈએ ધારો કે આને x1 લો તો અહીંયા શું થશે y1 થશે અહીંયા x2 લો તો અહીંયા શું થશે y2 થશે અહીંયા x3 લો તો અહીંયા શું થશે y3 અહીંયા x લો તો અહીંયા શું થાય y3 આ એનું cm થશે ચાલો ઓકે તો ત્રણ પરિમાણ છે તો ત્રણ પરિમાણ માટે અહીંયા શું થાય
તો કે x1 y1 અહીંયા x2 y2 ને અહીંયા x3 y3 ઓકે તો આનો મારે મિત્રો સેન્ટર ઓફ માસ મેળવવું છે તો પહેલા હું x વાળામાં વાત કરી તો x પર શું આવશે તો x બરાબર m1 x1 વત્તા m2 x2 વત્તા m3 x3 છેદમાં m1 વત્તા m2 વત્તા m3 આવું થશે મિત્રો ઓકે હવે હું અહીંયા m1 equal to m2 equal to m લઉં બરાબર તો બધાની જગ્યાએ કોમન m નીકળી જાય એટલે x1 વત્તા x2 વત્તા x3 ના છેદમાં 3m આવું થશે ને 3m 3m ઉડી જાય એટલે વધે શું તો કે x બરાબર x1 વત્તા x2 વત્તા x3 ના છેદમાં 3 ઓકે આ ત્રણ કણો માત્ર લીધા એના માટે હવે જો y અક્ષ ઉપર લઈએ તો આવું થશે ને y બરાબર m1 y1 વત્તા m2 y2 વત્તા m3 y3 છેદમાં m1 વત્તા m2 વત્તા m3 બરાબર m લઈ લે એટલે m y1 વત્તા y2 વત્તા y3 ના છેદમાં 3m એટલે m એમ ઉડી જાય તો શું થાય y1 y2 y3 નો સરવાળો છેદમાં 3 તો આપણને y હવે તો આવો મિત્રો n પદાર્થ માટે n કણો લો અહીંયા n કણોનું તંત્ર બનેલું હોય તો શું લાગુ પડે તો કે n પડે હવે જો હું અહીંયા આમ લખું x y તો અહીંયા શું લખી શકું તો આમ લખી શકું m1 x1 y1 વત્તા m2 x2 y2 વત્તા m3 x3 y3 એટલે કે m1 વત્તા m2 વત્તા m3 આવું લખી શકું ને હું બરાબર તો અહીંયા છે આપણે કણોનું તંત્ર બનેલું છે અથવા તો આમ ન લખવું હોય તો બીજી રીતે આવી રીતે લખી શકું x વાળો તો શું થશે તો x વાળો આમ છે ને m1 x1 વત્તા m2 x2 વત્તા m3 x3 ના છેદમાં m1 વત્તા m2 વત્તા m3 બરાબર y વાળો શું થશે તો કે m1 y1 વત્તા m2 y2 વત્તા m3 y3 ના છેદમાં m1 વત્તા m2 વત્તા m3 ઓકે બંનેનો આધાર સરખો છે m1 m2 m3 તો આવી રીતે લખી શકો ને બધાનો બરાબર તો આ સ્ટેપ તો ન લખવું હોય તો ડાયરેક્ટ આ પણ લખી શકો છો જો આવું n સુધી હોય તો અહીંયા શું લાગુ પડે તો કે x બરાબર આવું થઈ જાત ને સિગ્મા m i x i ના છેદમાં m y માટે સિગ્મા m i y ના છેદમાં m બરાબર કારણ કે n માટે y એટલે 1 i એટલે તો કે 2 3 થી n સુધીના તમે લઈ શકો બરાબર તો અહીંયા છે તમે જો n માટે લેતા હો તો શું થાય n તો અહીં છેદમાં શું આવે પાછળ 3 ન આવે શું આવે n આવે ઓકે એવી જ રીતે y તો આ છે દ્વિપરિમાણમાં છે હવે મિત્રો ત્રિપરિમાણમાં લેવું છે બરાબર ત્રિપરિમાણમાં આપણે કણો લઈએ ત્રણ જ કણો લઈએ તો ત્રિપરિમાણમાં જેમાં x આવ્યું એવી જ રીતે y આવ્યું એવી જ રીતે શું આવશે z આવશે તો અહીં x y છે એની જગ્યાએ શું થાય તો કે ત્રિપરિમાણમાં આવું થશે ને x y અને z બરાબર તો આમાં છે શું થશે x y અને z થશે ને n માટે લો તો અહીંયા n આવે ખ્યાલ આવ્યો તો આ તો ત્રિપરિમાણમાં હવે મિત્રો દ્રઢ પદાર્થ છે દ્રઢ પદાર્થ માટે આપણે આવતીકાલે રાખશું આને લગતું એક ઉદાહરણ છે ઉદાહરણે આવતીકાલે રાખશું તો આજે છે આગળનું એનિમેશન જોયું એનિમેશન અને આ એક પરિમાણ દ્વિ પરિમાણ અને ત્રિ પરિમાણમાં દ્રવ્યમાન કેન્દ્ર શોધ્યું એકદમ સહેલું છે કોઈ અઘરી વાત નથી પણ કાલથી છે આપણે ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે એ શરૂ થશે તો આજનો વિડીયો એટલે સુધી રાખીએ છીએ જય હિન્દ જય ભારત